YouTube channel આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી પાઠ ચોથો લેક્ચર નંબર 6 અને પેલાના લેક્ચર નંબર 5 માં આપણે પાઠ 3 ના પ્રશ્ન જવાબ શબ્દાર્થ અને એ બધું સમજી ગયા છે અને તમે બધા એ પાઠ બુક માં પ્રશ્ન જવાબ મેળવી પણ લખી લીધો હશે. આજે આપણે પાઠ ચોથો પાઠનું નામ છે સોચ અપની અપની બરાબર છે. હવે આ જે પાઠ છે એ આખો છે એ ચિત્રના આધારે છે. તમે આ બધા પાસે પાઠ્ય પુસ્તક હવે આવી ગયું હશે. તમે પાઠ પાઠ્ય પુસ્તકમાં તમારી જોજો એમાં પાઠ ચોથો આપેલો છે એમાં જોજો કે સોચ અપની અપની પાઠનું નામ શું છે તો કે સોચ અપની અપની એટલે કે વિચાર તમારા એમ. સોચ એટલે કે સોચ એટલે કે વિચાર વિચાર આપણા એમ આપણા વિચારો છે આ પાઠમાં બરાબર. એવી જ રીતે આ આખો પાઠ છે એમાં બધા અલગ અલગ ચિત્ર આપેલા છે. એક જે ગોવાળિયો છે પછી એની બાજુમાં કૂતરું છે બાજુમાંથી નદી જાય છે સામે ડુંગર છે ડુંગરની ઉપર પક્ષીઓ ઉડે છે સામે સૂર્ય ઉગી ગયો છે પછી સામે બાજુમાં એક ગાર્ડન છે ત્યાં બધા છોકરાઓ છે રમે છે અને થોડાક છોકરા છે પતંગિયાની પાછળ એને પકડવા માટે દોડે છે. એક ચરવાગા એટલે કે જે ગોવાળિયો છે એ ગાયને લઈને ચરવા માટે જાય છે ચરાવવા માટે જાય છે બરાબર છે. એ બધું આ પાઠમાં આપેલું છે અને તમે બુકમાં જોશો એટલે તમને ચિત્રમાં આપેલું છે. આજે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોવાના છે. આ પ્રશ્ન જવાબ લખાઈ જાય તો પછી તમારા આ પ્રશ્ન જવાબ પાંચે પાંચ છે બાકી બુકમાં લખી લેવાના છે બરાબર છે. એમાં પહેલો પાઠ એમાં પહેલો પ્રશ્ન છે સૂરજ નીકળે પર પક્ષી ક્યાં પર રહે હે. પ્રશ્ન છે સૂરજ નીકળે પર પક્ષી ક્યાં પર રહે હે. તો જવાબમાં લખવાનું છે જવાબ શું આવશે તો કે સૂરજ નીકળે પર પક્ષી અપને દાણા ચુગને કે લીએ નિકલ પડતે હે. चरवाहे के हाथ में लकड़ी है
में लकड़ी है। अगर पश्चिम प्रश्न नंबर पांच है कि बच्चे बगीचे में क्या कर रहे हैं, तो के बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं। बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहा है बराबर। आ प्रश्न जवाब छे तुम्हारे बाकी बुक में लखी लेवाना छे। अने आमा आगर पण બીજો સ્વાધ્યાય છે જેમાં છે કે ચરવાહે ક્યાં સૂચ રહા હે, રોજ તિતલિયા ક્યાં કરે, સૂરજ રોજ ક્યું નીકળતા હે, એવા બધાય અલગ અલગ ઘણા પ્રશ્ન જવાબ છે જે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। નમસ્તે।